નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયોની અંદર ચેપ્ટર 2 બહુપદીમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો ખાલી સંબંધ ચકાસતા આપણે સૂત્ર દ્વારા સમજાવ્યું. એને અનુરૂપ આપણે આજે થોડા એક્ઝામ્પલોનો અભ્યાસ કરીએ અને વધારે માહિતગાર થઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે અને સહગુણકો છે એનો ખાસ મહાવરો અથવા તો દાખલાની અંદર આપણે ધ્યાનપૂર્વક સમજશું તો દાખલા સાવ ઈઝી અને સરળતાથી આપણે સમજી શકીએ. તો સૌથી પહેલા ઉદાહરણ એક જોઈએ કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય. તો આપણે આગળના વિડીયોની અંદર માહિતગાર થયા હતા કે જે ચલ હોય બે ઘાત હોય ટૂંકમાં એને આપણે દ્વિઘાત બહુપદી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હા, તો આપણે જોઈએ આજે શૂન્યો મેળવવો કે કઈ રીતના શૂન્યો મેળવી શકે. પહેલો પોઈન્ટ શૂન્ય, સહગુણકો વચ્ચેનો સંબંધ છે તો પછીની વસ્તુ. તો કે સહગુણકો આપણી પાસે ક્યાં છે, તો કે x નો જે સહગુણક છે એ a, બીજું x નો સહગુણક -b, અને 8 જે છે એ શું છે, તો કે અચળ પદ છે. તો સૌથી પહેલા આપણે શૂન્ય મેળવતા છીએ કે x² - 2x - r = 0 એ શું છે, આપણે બહુપદી જે દ્વિઘાત બહુપદી છે એને આપણે આપેલી છે. તો હવે શૂન્ય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે શૂન્ય મેળવવા માટે આપણે સૌપ્રથમ જે અચળ પદ છે એ અચળ પદને એવી સંખ્યા વડે ગુણો, બરાબર ઘડિયાળની અંદર કે મધ્યમ પદ મળવું જોઈએ નિશાની સાથે. તો સૌથી પહેલા અચળ પદ શું છે, -8. વિદ્યાર્થી મિત્રો, ખાસ 8 છે, 8 ના એવા ભાગ પાડો કે જેથી તમને મધ્યમ પદ -2x મળવા પાત્ર બને. બરાબર, તો પ્રશ્ન થાય કે સર અહીંયા તો x નથી, અહીંયા x, તો કે આપણે જસ્ટ ગણીએ છીએ કારણ કે મધ્યમ પદ શું છે આપણે -2x. તો 8 માઇનસ છે ને એવા અવયવ પડી 4 × 8. વિદ્યાર્થી મિત્રો, લખતા ઘરે આપ્યું છે જેથી તમે સરળતાથી સમજી શકો. 4 × 8, પેલા એક ખ્યાલ આવ્યો કે 4 × 8 બરાબર 8 થાય. બરાબર, હવે બીજી કોઈ જગ્યાએ 8 આવે તો 1 × 8, બીજી જગ્યાએ કોઈ ઘડિયાળની અંદર સંખ્યામાં અથવા ઘડિયામાં 8 આવતા નથી, એટલે કે ગુણાકાર કરવાથી, તો કે 4 × 8, 8 કેવા હોય -8. બરાબર, તો એ જ મધ્યમ પદ કેવું જોઈએ છે, તો કે -2 જોઈએ છે. બરાબર, તો મોટી જે નિશાની હોય સંખ્યા હોય એને -2 કહેવાય. ખાસ ફરીથી સમજાવું છું કે જો -8 અસલ પદ હોય અને માઇનસ મધ્યમ પદ હોય તો હંમેશ માટે મોટી જે સંખ્યા છે એ મોટી સંખ્યાને તમારે શું લેવાનું, ઋણ તરીકે ગણવાનું. 4 × 8, 4 માંથી 2 જાય, બરાબર છે, એટલે પેલા માટે માઇનસ, જે મોટી સંખ્યા હોય તેને આપણે નિશાન આપણે ત્યાં આગળ રાખીએ. સૌ પ્રથમ હવે જે 4 અને 2 એના શૂન્યો મેળવ એ આપણે બહુપદીમાં મેચ મધ્યમ પદ તરીકે x² - એટલે માઇનસ, અહીંયા જોવાનું માઇનસ છે, 4x + 2 છે તો 2x - 8 અચળ પદ, એટલે કે -4x + 2x એ આપણું જે મધ્યમ પદ છે 2x એનું આપણે શું કર્યું ખાલી, તો કે વિભાજન કર્યું, એટલે કે -2 લાવવા માટે આપણે શૂન્ય મેળવવા માટેના અવયવ પાડ્યા. હવે આમાંથી કોમન શું નીકળે, x² - 4x માંથી, તો કે જોવાનું 4 સાથે x છે, હા, અને x² છે, તો અહીં x નો સહગુણક છે નહીં, એટલે શું નીકળે ખાલી x, તો કૌંસમાં શું મળશે, આમાંથી 1x જતો રહે, તો x - 4, કૌંસ પૂરો. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નિશાની હોય બરાબર માઇનસ હોય એટલે માઇનસ, નહીં તો પ્લસ હોય તો પ્લસ, અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ આપણે કોમન કાઢશું. તો વચ્ચે શું આપણી પાસે 2x - 8, હવે એમાંથી એવી વસ્તુ કોમન કાઢો, એવી સંખ્યા કોમન કાઢો કે જે તમને x - 4 પેલું શૂન્ય મળ્યું એ મુજબ તમને મળવું જોઈએ. તો એનો સહગુણક કેટલો છે, 2, તો શું મળે, 2. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા સહગુણક હોત x² સાથે બરાબર, તો તમારે અહીંયા થોડી દુવિધા ઉદ્ભવે, થોડાક એવા કોમન કાઢવામાં પ્રશ્ન. પણ જો અહીંયા કોઈ x² નો સહગુણક ન હોય તો હંમેશ માટે બીજી બહુપદી જે બની 2x - 8 એમાં જે સંખ્યા સહગુણક x નો સહગુણક 2 છે એ શું નીકળે, તેમ ને તેમ નિશાની સાથે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ નીકળે છે. તો શું મળશે, x - 4, 4 × 8 બરાબર
जीव हवे पहेलू शुं x x समान होवो जोईए x + 2 बराबर शुं लीधो आपणे जीव तो x - 4 जे छे એ બરાબર ની પહેલી બાજુ લઈ લે એટલે થશે પ્લસ અને આને પ્લસ લેશે તો બરાબર ની આ બાજુ લઈ જશે શું થશે માઈનસ 2 વિદ્યાર્થી મિત્રો જે આપણે બહુપદી હતી x² - 4x - 8 એના બે શૂન્ય આપણે મળવા પડતા વિના 4 અને માઈનસ 2 હવે આનો જે શૂન્ય મળ્યા એનો સહગુણક વચ્ચેનો સંબંધ કે આપણા જે શૂન્ય છે અવયવો પડ્યા તે સરખા છે સમાન છે બરોબર છે તો વિચારીએ કે બહુપદીના શૂન્ય 4 અને માઈનસ 2 છે હવે બહુપદીનો શું મેળવીએ સહગુણક વચ્ચેનો સંબંધ તો કે સરવાળો સરવાળા માટે શું તો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા અને બીટા બરાબર તો આપણા શૂન્યો છે 4 અને માઈનસ 2 આપી દીધા છે બરાબર છે આપણે શું આપ્યા નથી પણ આપણે જે બહુપદી હતી તેમાંથી આપણે સાદૃપ દ્વારા બહુપદીના અવયવો દ્વારા આપણે મેળવવા છે તો 4 આલ્ફા ગણીએ અને માઈનસ 2 શું ગણીએ તો કે બીટા તો 4 માંથી 2 બાદ કરીએ કારણ કે પ્લસ માઈનસ માઈનસ આનો ધર્મ આપણે અભ્યાસ કરી ગયા છે તો શું મળે 4 મોટી સંખ્યા હોય એની નિશાની લાગશે કેટલા થશે 2 તો આપણું સૂત્ર શું હતું માઈનસ b ના છેદમાં a હવે માઈનસ b ના છેદમાં a તો માઈનસ નિશાની વગરની સૂત્રની અને માઈનસ b નું છે બહુપદીનું તો કે x નો સહગુણક તો માઈનસ b ના છેદમાં શું મળે 4 નો સહગુણક કેટલો છે 1 તો માઈનસ માઈનસ પ્લસ b ના છેદમાં 1 જે આપણે સાદૃપ દ્વારા એટલે સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે શકાશે હવે બંને સંખ્યાનો ગુણાકાર જોઈએ તો સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા બીટા તો 4 ગુણ્યા માઈનસ 2 4 ગુણ્યા 8 માઈનસ નિશાની એક સંખ્યા હોય તો તે સંખ્યા કેવી રહી છે તો કે માઈનસ જ રહી છે સી ના છેદમાં 1 એનું સૂત્ર હતું તો શું મળ્યું માઈનસ 8 ના છેદમાં 1 કારણ કે માઈનસ 8 શું છે આપણું અચળ હોય અને x² નો સહગુણક શું છે 1 એટલે શું મળ્યું a બરાબર 1 અને c બરાબર કેટલા થઈ ગયા આને દર્શાવતું દર્શાવે છે a बराबर 1 b बराबर माइनस 2 ने c बराबर माइनस 8 અને એના ધ્યાન માટે અને આ વસ્તુ આપણે શું કરી શકીએ આ જે વસ્તુ દર્શાવે એ સુધી હોય તો કે સહગુણકોના એટલે કે બહુપદીના સહગુણકો છે આ રીતે આપણે એક્ઝામ્પલ પરીક્ષાની અંદર ગણી શકીએ એવું બીજું ઉદાહરણ લઈએ કે આ સહગુણક જે બહુપદી છે તેનો x² નો સહગુણક 1 હતો તો આયા સહગુણક કેટલો છે 6 તો સૌથી પહેલા આવી રીતના બહુપદી આપેલી હોય કે 6x² - 3 - 7x તો એને આપણે પહેલા તો પ્રમાણિત સ્વરૂપે લખવી પડે બરાબર સ્ટેપ બાય સ્ટેપ આપણું જે સૂત્ર હતું તે મુજબ તો 6x² - 7x નિશાની સાથે પદ ફેરવવાના અને માઈનસ 3 બરાબર 0 હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે સર આયા તો જે સંખ્યા હતી 7 કરતા નાની છે તો 3 ના ઘડિયામાં કે 7 મળવા પાત્ર બને નહીં અહીંયા 8 હતા એમાં આવતા નથી જ્યારે અહીંયા મળવા પાત્ર બનતા નથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવું જ્યારે હોય આ ઉપરાંત x² નો સહગુણક કદાચ મોટી સંખ્યા હોય છતાં પણ તમારે x² નો સહગુણક સાથે શું કરવાનું જે અચળ એટલે સહગુણક છે 6 એનો તમારે ગુણાકાર કરવાનો તો 6 13 વિદ્યાર્થી મિત્રો 18 માઈનસ 3 છે માઈનસ 18 ખાસ આ દાખલો સમજવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આવી રીતનું રૂપ જ આવા એક્ઝામ્પલો જ પૂછવા શક્ય બને છે 6 તેરીએ 18 કેવા 18 તો કે માઈનસ ટૂંકમાં 6 ગુણક આપેલો હોય અને અચળ પદ સાથેનો ફરજિયાત ગુણાકાર કરો હવે માઈનસ 18 ના એવા અવયવ પણ કે જેથી આપણે માઈનસ 18 મળે અને બીજું શું મળે તો કે મધ્યમ પદ માઈનસ 7x મળે 9 2 18 9 2 18 તો 9 2 ના ઘડિયામાં ઘણી જગ્યાએ બરાબર 18 મળવા પાત્ર બને પણ આપણે 9 2 18 મધ્યમ પદ મેળવવા માટે કોશિશ કરવાની છે 7x લાવવા છે 9 2 18 1 માઈનસ 9 સંખ્યા માઈનસ હોય તો શું મળે છે 18 ઋણ મળે છે અને 7 9 માંથી પ્લસ 2 બાદ કરી માઈનસ 9 માંથી પ્લસ 2 બાદ કરી તો જે 9 ની નિશાની ઋણ છે તો તે સંખ્યા તેને લાગે બરાબર કેટલા થઈ જશે તો કે 7 આપણો મધ્યમ પદ પણ મળે છે 7 અને ગુણાકાર જે છે એ 6 2 18 પણ ઋણ મળવા પાત્ર બને તો બે અવયવ આપણા વિના તો કે ક્યાં બે અવયવ વિના 6x² - 9x નિશાની સાથે પ્લસ 2x - 3 મધ્યમ પદ 7x તેના રીતના વિભાજિત કે ઢોળામાં કોમન કાઢી આપણા દાખલાની અંદર x નો સહગુણક
નથી જ્યારે આ એચનો સહગુણક છે તો આમાંથી કોઈપણ એવા સંખ્યા ગણ આ હોવું જોઈએ તો આમાંથી જોઈ લેવાનો અર્થ કે એમાં એકલી સંખ્યા કોમન નીકળે છે નહીં આમાં નીકળે છે કે 3x બરાબર 3x કોમન નીકળે છે શું થાય છે 2x 5 જે આપણે તમને મળી નિશાની સાથે આગળના એક્ઝામ્પલમાં શીખાતે મુજબ પ્લસ મિનિટ પ્લસ કાઈ કોમન ન નીકળે અને એક પણ સંખ્યા કોમન નીકળતી નથી ત્યારે એ એક જ કોમન નીકળે શું 1 હવે એમાંથી કોમન ના દે 2x - 5 ગુણાકાર કરો તો 13 પદ આપણે મળવા પાત્ર બને છે બરાબર શું મળ્યું 0 હવે પહેલો ઉપયોગ 2x - 3 બરાબર 0 અને બીજો ઉપયોગ શું મળ્યો આપણને તો કે 3x + 1 હવે માઈનસ 3 છે ને બરાબર નીકળી બચ્યું છે વિદ્યાર્થી મિત્રો 13 બચ્યું તો 2x બરાબર કેટલા મળે છે + 3 બરાબર સાથે સાથે બાકી દે ચાલો આ બાજુ આ બાજુ આવી દે તો 3x બરાબર + 1 છે તો શું થઈ જાય માઈનસ હવે જોવો કે 2x છે ગુણાકારમાં છે તો x નો સહગુણક ગુણાકારમાં હોવાથી બરાબર પહેલી બાજુ જો છે તો ક્યાં થશે ભાગાકાર એટલે x બરાબર 3 ના છે 2 અને આયા શું બનશે x બરાબર માઈનસ 1 ના છે 3 એ બહુપદીના શું મળ્યા છે શૂન્ય પરીક્ષામાં પૂછે કે આપણે બહુપદીના શૂન્ય મેળવો તો તમારે આય સુધી જ આ એક્ઝામ્પલને ગણવાનું રહેશે એમ કીધું હોય કે સહગુણક વચ્ચેનો સંબંધ સ્વીકારશે ત્યારે તમારે શૂન્યનો સરવાળો બરાબર મેળવવાનો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફાનું છે 3 ના છેદમાં 2 વત્તા માઇનસ 1 ના છેદમાં 3 હવે વત્તા અથવા તો માઇનસ વચ્ચે હોય તો ફરજિયાત શું લેવો પડે લસાઅ લેવો પડે તો 3 ગુણ્ય 1 અવિભાજ્ય છે વિભાજ્ય છે બરાબર છે ગુણ્યા વર્ગમૂળ 15 તો આ વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ
पच्चीस ना छेद में तो यहाँ पे पास है क्यों छेद अचल पद तो क्या है माइनस पंद्रह ना छेद में ए आ मुझे अपने अनेक प्रकार का एग्जांपल अपने गणित सकते हैं अस्तु।